પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ સકલ વૈદિક શાસ્ત્રોના સારરૂપ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને લઈને આ પૃથ્વી ઉપર પ્રગટ થયા તેઓએ બ્રહ્મ અને પરબ્રહ્મ અક્ષર અને પુરુષોત્તમ આ બંને સનાતન અનાદિ માયાથી પરના તત્વોનું જ્ઞાન આપ્યું પરમપુજ્ય મહંત સ્વામી મહારાજ ઘણી વખત એ વાત કરે છે કે શાસ્ત્રની અંદર તો બ્રહ્મ અને પરબ્રહ્મની વાત હતી પરંતુ સ્વામિનારાયણ ભગવાન આ જ્ઞાન લઈને પૃથ્વી પર આવ્યા એની સાથે સાથે મૂર્તિમાન બ્રહ્મ અને પરબ્રહ્મ તત્વોની ઓળખાણ પણ લઈને આવ્યા વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાને પોતાના સ્વરૂપની સ્પષ્ટ ઓળખાણ આપી કે જે અક્ષરાતીત પુરુષોત્તમ નારાયણની વાત શાસ્ત્રમાં છે જે અક્ષર પર પરબ્રહ્મ તત્વની વાત શાસ્ત્રમાં છે એ સ્વયં સ્વામિનારાયણ ભગવાન પોતે છે એની સાથે સાથે ગુણાતીતાનંદ સ્વામી એ સ્વયં અનાદિ અક્ષર બ્રહ્મ તત્વ છે એવો પરિચય પણ ભગવાન સ્વામિનારાયણે અનેક પ્રસંગોએ આપ્યો સંપ્રદાયના ઇતિહાસની અંદર અનેક પ્રસંગોની અંદર આવો ઐતિહાસિક પુરાવો આપણને આજે પણ પ્રાપ્ત થાય છે શાસ્ત્રીજી મહારાજે આપણા ઉપર મોટો ઉપકાર એ કર્યો કે ભગવાન સ્વામિનારાયણના વખતના એવા પ્રત્યક્ષ દર્શી સાક્ષીઓ જેમણે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એવી ઓળખાણ ભગવાન સ્વામિનારાયણના મુખે જ સાંભળી હતી એવા એવા સંતો એવા એવા હરિભક્તોને મળી મળીને આ પુરાવાને દસ્તાવેજી સ્વરૂપ આપ્યું બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે એવી રીતે આપણી સમક્ષ ગુણાતીતાનંદ સ્વામીના સ્વરૂપની વાત સ્પષ્ટ કરીને મૂકી કે જેમાં કોઈ શંકા જ રહે નહીં તો આજના દિવસે ભગવાન સ્વામિનારાયણે ગુણાદિતાનંદ સ્વામીનો જે પરિચય આપ્યો શ્રીહરિએ કરાવેલી અક્ષરબ્રહ્મ ગુણાદિતાનંદ સ્વામીની ઓળખાણ એ વિષય ઉપર આપણે પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીના મુખે પ્રવચનનો લાભ પ્રાપ્ત કરવાના છીએ તો પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીને વિનંતી કરીએ કે શ્રીહરિએ સ્વયં શ્રીમુખે ગુણાતીતાનંદ સ્વામીના મહિમાની એમના સ્વરૂપને જે વાત સમજાવી છે તેનું આપણને પાન કરાવે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય શ્રીજી મહારાજે આપણને પાંચ તત્વોની ઓળખાણ કરાવી જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ એમાં માયાથી પર બે તત્વો છે અનાદિ છે એ બે તત્વો બ્રહ્મ અને પરબ્રહ્મ કેતા અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ આ બે જ તત્વો માયાથી પર છે બીજા બધા જ જીવને ઈશ્વરો માયાથી આવિષ્ટ છે તો માયાથી પર જે બે તત્વ છે એને આપણે આપણી માઈક દ્રષ્ટિથી શું ઓળખી શકવાના શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા અને એનું યથાર્થ જ્ઞાન એનો મહિમા કે ભગવાન સર્વોપરી છે સર્વ કરતા અર્તા છે સદા દિવ્ય સાકારને પ્રગટ છે એ ભગવાનની જે ઓળખાણ એને આ પ્રત્યક્ષ સહજાનંદ સ્વામી એ જ સ્વામિનારાયણ ભગવાન છે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એ આપણે આપણી દૃષ્ટિથી શું સમજી શકવાના એની ઓળખાણ આપણને ગુણાતીતાનંદ સ્વામીએ આપી જે અક્ષર બ્રહ્મનો અવતાર હતા જે માયાથી પર છે એમણે જ આપણને ઓળખાણ આપી છે એ જ આપણને જ્ઞાન આપી શકે એમ હતું એવી જ રીતે અક્ષર બ્રહ્મ એ પણ માયાથી પર છે એની ઓળખાણ આપણને મહારાજે કરાવી નહીતર આપણે પણ ઓળખી શકીએ એમ નથી તો એની ઓળખાણ મહારાજે સ્વયં પોતે જ કરાવી અને મહારાજે પોતે જ વચનામૃતમાં કહ્યું છે ગઢડા પ્રથમનું એકોતેરમું વચનામૃત કે ભગવાન જ્યારે જીવના કલ્યાણાર્થે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વ ઐશ્વર્ય તે સહિત જ પધારે છે મહારાજ પોતે પૃથ્વી ઉપર આવ્યા તો સાથે અક્ષર બ્રહ્મને સાથે લાવ્યા છે એનું કારણ પણ એ જ છે કે મહારાજનું યથાર્થ સ્વરૂપનું જ્ઞાન કરાવે કોણ યથાર્થરૂપે ઓળખાવે કોણ કારણ કે પ્રથમનું સત્તાવનમું વચનામૃત એમાં મહારાજે કહ્યું કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહાત્મ્ય એ જાણવું એ બે જ અસાધારણ મોક્ષના કારણ છે હેતુ છે તો મોક્ષ માટે ભગવાનને યથાર્થ ઓળખવા એના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય અત્યંત આવશ્યક છે અનિવાર્ય અંગ છે તો એ સાચું સ્વરૂપ આપણને ગુણાતીતાનંદ સ્વામીએ ઓળખાવ્યું એટલે જ મહારાજ એમને પોતાની સાથે લાવ્યા અને સાથે એ પણ છે મહારાજે કહ્યું જે બ્રહ્મરૂપ થાય એને જ પરબ્રહ્મની ભક્તિનો અધિકાર છે તો બ્રહ્મરૂપ થવા માટે એકાંતિકનો ધર્મ એકાંતિક થકી જ સિદ્ધ થાય છે તો એવું અક્ષરરૂપ થવા માટે અક્ષર બ્રહ્મ એવા સાક્ષાત ગુરુની અનિવાર્યતા છે એના વગર આપણે એ સ્થિતિ પ્રાપ્ત કરી જ ન શકીએ એ હકીકત છે એટલા માટે મહારાજે અતિશય કૃપા કરીને પોતાની સાથે અક્ષર બ્રહ્મને પોતે લઈ આવ્યા અને એની ઓળખાણ પોતે જ આપી પોતે સ્વમુખે વારંવાર પ્રસંગોપાત મહારાજ આ વાત સંતોને હરિભક્તોને સમજાવતા સંત અઢારસો સત્તાવનમાં વર્ણીને જ્યારે રામાનંદ સ્વામીએ દીક્ષા આપી પીપલાણામાં એ વખતે બધા ભક્તો હતા ત્યાં પીપલાણા ગયા હતા અને એ વખતે ત્યાં આગળ મૂળજી ભક્ત ગુણાતીતાનંદ સ્વામી એમનું પૂર્વાશ્રમનું નામ મૂળજી શર્મા તે મૂળજી ભક્ત અને સાથે એમના મિત્ર લાલજી ભક્ત જે નિષ્કુણાનંદ સ્વામી એ બંને ત્યાં આગળ પીપલાણા ગયા હતા મહારાજ ત્યાં રામાનંદ સ્વામીના દર્શન કર્યા વર્ણીના પણ દર્શન કર્યા અને એ વખતે ત્યાં આગળ મૂળજી ભક્ત અને લાલજી ભક્ત ત્યાં આગળ હતા એની ઓળખાણ આપી કે આ ભાદરા ગામના શેખપાડ ગામના બે હરિભક્તો અહીંયા આવ્યા છે ત્યારે શ્રીજી મહારાજે પોતે વાત કરી કે લાલજી છે અમારી લીલાનું ગાન કરશે અને અમારો મહિમા પ્રવર્તાવશે આવશે અને આ મૂળજીએ તો અમને અખંડ ધારી રાખ્યા છે અને એ અમારું રહેવાનું ધામ છે અને અમારો મહિમા એ વિસ્તાર છે આ વાત જ્યારે પહેલી જ વખત એમના દર્શન કરે છે ત્યારથી જ મહારાજે એમની ઓળખાણ આપી દીધી કે આ મૂળજી ભક્ત તો અમારે રહેવાનું અક્ષરધામ છે અમને અખંડ ધારી રાખ્યા છે સંવત અઢારસો ને ત્રેસઠમાં જ્યારે ભાદરામાં શ્રીજી મહારાજ પોતે ત્યાં રોકાયા અને ત્યાં આ દિવાળીને અન્નકૂટનો ઉત્સવ કર્યો અને એ વખતે મારા ત્યાં મહિનો રોકાયા હતા ભાદરામાં અને દરરોજ બધા હરિભક્ત જે હોય એમના ઘરે પોતે બપોરના ભોજન પ્રસાદ લેવા માટે પોતે પધારતા એમાં એક દિવસ આ મૂળજી ભક્તના ઘરે પણ જમવાનું ગોઠવાયેલું મહારાજને જ્યારે એ વાત કરી કે આજે તો મૂળજી ભક્તના ઘરે જમવાનું છે પ્રસાદ ત્યાં અંગીકાર કરવાનો છે તો મહારાજ તો બહુ આનંદમાં આવી ગયા અને એમના અંતરમાં એટલો બધો હરખ ઉભરાઈ ગયો હતો તો એકદમ વહેલા પોતે પધાર્યા હજુ તો ભક્તના માતુશ્રી સાકરવા એ રસોઈની તૈયારી કરતા હતા ત્યાં જ મહારાજ પોતે વહેલા જઈને એમના ઘરે પધાર્યા સાકરબાએ ઉત્સાહભયે પ્રેમથી એ સાંગામાંથી ઢાળી આપી એની ઉપર ગોદળી પાથરી અને મહારાજને ત્યાં બિરાજમાન કર્યા અને મહારાજને કહ્યું બિરાજમાન થાવ તો મહારાજ પછી સાકરવા સાથે વાતોય પણ વળગ્યાને પ્રશ્ન પૂછતા જાય કે મા મૂળજી અમને યાદ કરે છે ત્યારે સાકરબા કે મહારાજ એ તો અખંડ આપને યાદ કરે છે આપ જ્યારે વિચરણમાં હતા ત્યારે પણ આપને એ સંભાળતા અને અમને એ બધી વાત પોતે બધી કરતા હતા એ બધી વાત પોતે કહેતા ત્યારે પછી મહારાજ અને સાકરબાએ એવું પણ કહ્યું કે મહારાજે અખંડ તમને યાદ કરતા હોય છે એટલે પછી મહારાજ કહે આ મૂળજી ભક્ત તો અમારા અનાદિના સેવક છે અને એ હંમેશા ત્રણેય અવસ્થામાં અમને દેખે છે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં અમને દેખે છે અને ગર્ભમાં આવ્યા એ પહેલાં પણ એ અમારી સેવામાં હતા અમને અખંડ દેખે છે અત્યારે પણ એ અખંડ અમારી સેવામાં જ છે ને અખંડ અમારા દર્શન પોતે કરતા હોય છે અને જે અધોર્ધ્વ પ્રમાણે રહિત અને અનંતકોટી બ્રહ્માંડને પોતે જેના રૂવાડે અક્ષરને રૂવાડે ઉડતા ફરે છે એવું જે ધામરૂપ અક્ષર એ જ અક્ષર એ આ મૂળજી ભગત છે એ જ તમારા પુત્ર છે એ બધો મહિમા મારા જે સાકરવાને પણ ત્યાં આગળ કયો હવે આ બધા પ્રસંગો જે છે ભાદરામાં આ બધા જે પ્રસંગો બન્યા હતા એ પ્રસંગો એ સંવત ઓગણીસો ને પાંચની સાલમાં ગોપાળનંદ સ્વામી પોતે જૂનાગઢ પધારેલા અને જૂનાગઢ પધાર્યા હતા ત્યારે ત્યાં ભાદરાથી વશરામ ભગત અને ડોસાભાઈ એ બંને જણા ત્યાં આગળ એ સમાગમ કરવા માટે પધાર્યા હતા ત્યારે ગોપાણંદ સ્વામીએ એમની પાસે આ બધા પ્રસંગો ગુણાતીતાનંદ સ્વામીના મહિમાના પ્રસંગો અને મહારાજે એ ગુણાતીતાનંદ સ્વામીનો જે મહિમા કહ્યો હતો આ બધા ભાદરા ગામની અંદર એ બધા પ્રસંગો યાદ કરી કરીને એમની પાસે બોલાવ્યા અને કથામાં કેવડાવ્યા જેથી બધા સંતો પાર્ષદો હરિભક્તોને ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા સમજાય તો મહારાજે પ્રારંભથી જ એ પોતે આવો મહિમા એ પોતે કહેતા આવ્યા છે અને પછી આપણે જાણીએ છીએ જ્યારે મહારાજે પોતે ડભાણમાં યજ્ઞ આરંભ્યો અને એ ડભાણનો યજ્ઞ ચારે બાજુથી બધા સંતો હરિભક્તોને આમંત્રણ આપ્યું અને બહુ જ મોટો એ યજ્ઞ થયો એનું આપણા બધા ગ્રંથોમાં એનું વર્ણન બહુ સારી રીતે લખેલું છે ત્યારે મહારાજે સંકલ્પ કર્યો કે આવો મોટો યજ્ઞ છે અને યજ્ઞ કરવાનો હેતુ જ મહારાજનો એ હતો કે આ યજ્ઞમાં એમને આ મૂળજી ભક્તને દીક્ષા આપવી હતી અને એ યજ્ઞના ડભાણના યજ્ઞની અંદર એ મૂળજી ભક્તને એમણે દીક્ષા આપી અને એમનું નામ પાડ્યું ગુણાતીતાનંદ સ્વામી પણ ઘણી વખત કહેતા ને કે નંદ સાધુના એક નામના બે ત્રણ નંદ પરમહંસો થયા પણ ગુણાતીતાનંદ તો એક જ નામ પાંચસો પર પરમહંસોમાં ગુણાતીતાનંદ નામ તો એક જ રહ્યું તો મહારાજે એમનું આ નામ અપાડ્યું ગુણાતીતાનંદ ત્રણ ગુણથી અતીત ત્રણ ગુણથી પર એવું જે અક્ષર બ્રહ્મ જે તત્વ છે માયાથી પર એ જે પોતે સાક્ષાત મૂર્તિમાન પોતે અહીં આગળ એ દેહ ધારણ કરીને પોતે આ અહીંયા પોતે પધાર્યા છે તો મહારાજે એમનું નામ પણ ગુણાતીતાનંદ સ્વામી પાડ્યું અને એ વખતે પણ એમણે ત્યાં આગળ જે બેઠેલા સભાની અંદર સંતો હરિભક્તો બેઠા હતા એમને એ વખતે મહારાજે એ મહિમા કહ્યો કે આ જે ગુણાતીતાનંદ સ્વામી છે અમારે રહેવાનું અક્ષરધામ છે એ અક્ષર બ્રહ્મ સ્વયં પોતે છે એ દીક્ષા વખતે પણ મહારાજે એ સભાની અંદર સંતો ભક્તોને સ્વમુખે પોતે એ મહિમા કયો હતો કારણ કે એક જ વસ્તુ આપણે જાણીએ છીએ કે અક્ષરરૂપ થવા માટે બ્રહ્મની ઓળખાણ જરૂરી છે એનો પ્રસંગ જરૂરી છે એના પ્રસંગ થકી જ આપણને એ અક્ષર સ્થિતિને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ અને મહારાજનો યથાર્થ મહિમા પણ એના થકી જ આપણે સમજી શકીએ છીએ તો મહારાજે એ વારંવાર પોતે આ કડી આપણને જોડી આપી છે પંચાળાની અંદર મહારાજ પોતે બિરાજમાન હતા અને ત્યાં આગળ મહારાજે ફૂલદોલનો ઉત્સવ ઉજવ્યો રંગોત્સવ ઉજવ્યો જે ત્યાં આગળ તલાવડી છે ત્યાં આગળ એવી પીળી માટીના ખડા તૈયાર કરાવીને મહારાજે બધા સંતો પરમહંસોને આપ્યા કે તમે બધા તિલક કરીને આવજો પરમહંસોને પીળી માટીના ખડા આપ્યા પરમહંસો તો ભક્તિભાવથી લઈ ગયા બીજે દિવસે સવારે પછી બધા પરમહંસો મહારાજના દર્શને આવ્યા તો મહારાજે આમ જોયું તો બધાના કપાળ કોરા મહારાજ કે કેમ મેં તમને આ પીળી માટીના ખડા આપ્યા હતા ને તિલક કરવાનું કહ્યું હતું તો કેમ કંઈ તિલક કરીને લાવ્યા નથી તો પરમહંસો તો કે મહારાજ અમે તો પ્રસાદી જાણીને જમી ગયા પરમહંસો તો મહારાજ કે તમે બધા ખરા છો ભક્તિભાવ છે બધી વાત સાચી પણ અમે તો આનાથી તમને તિલક કરવાનું કહ્યું હતું હં ફરી પાછા મહારાજે બધાને મારા આ પરમહંસોના પીળી પીળી માટીના ખડા આપ્યા અને બીજે દિવસે સવારે બધા પરમહંસો આવ્યા તો જાત જાતના એ તિલક બધા કરીને આવ્યા કોઈ આડું ને ઊભું ને અને ભેસ વડકામના તિલક એમ લખે છે તો મહારાજ એકદમ ચમકી ગયા કે આ શું કર્યું તો મહારાજ કે ઊભા રહો અમે તમને અમારા તિલક બતાવીએ પછી એમણે ગુણાતીતાનંદ સ્વામીને બોલાવ્યા અમને એમના કપાળની અંદર ઉર્ધ્વપુંડ તિલક કર્યું અને વચમાં કુમકુમનો ચાંદલો કર્યો અને મહારાજે પછી બધાને બતાવ્યું કે જુઓ આ અમારા તિલક તિલક તો કપાળમાં કર્યું છે એ બતાવે છે પણ સાથે પોતે બતાવે છે કે આ ગુણાતીતાનંદ સ્વામી એ જ અમારા તિલક છે જેમ કોઈ રાજા હોય પોતાના કુંવરને રાજ તિલક કરી આપે તો પોતાનો વારસો એને સોંપે છે એમ જ્યારે મહારાજ પોતે પણ જ્યારે ગુણાતીતાનંદ સ્વામીને જ પોતાનો વારસો સોંપવાના છે એનો નિર્દેશ મહારાજે ત્યારે જ કરી દીધો કે આ જ અમારા તિલક છે આ અમારે રહેવાનું અક્ષરધામ છે એ અમને અખંડ ધારીને રહ્યા છે આ બધો મહિમા મહારાજે ત્યાં આગળ પંચાણાની અંદર પણ પોતે જ્યારે આ તિલકની જે વાત થઈ ત્યારે પોતે કહી અને પોતે કહ્યું કે આખા બ્રહ્માંડમાં મારા જેવો કોઈ ભગવાન નથી હું જેવો કોઈ ભગવાન નથી અને આ જેવા કોઈ સાધુ નથી તો મહારાજે આવો અલૌકિક મહિમા ગુણાતીતાનંદ સ્વામીને પણ પોતે કહ્યો સમત ઓગણીસો ને સડસઠમાં સારંગપુરમાં ફૂલદોલનો ઉત્સવ થયો ને અહીંયા આગળ જ રાઠોડ દાદલના ઘરની આગળ જે ફળિયું છે ત્યાં આગળ મહારાજ પોતે એ રાસ રમ્યા રાસ રમતા જાય હાથમાં છડી હતી અને પોતે કીર્તન ગાતા જાય અને બધા કીર્તન ગાતા જાય અને બધી વાત કરતા જાય અને એમાં સદગુરુનો મહિમાનું કીર્તન હતું તો મહારાજે પછી પૂછ્યું કે આવા સદગુરુ કોણ છે તો મુક્તાનંદ સ્વામીને બધા કહે કે મહારાજ એવા સદગુરુ તો આપ છો મહારાજ કે તમે કોઈ સમજ્યા નહીં હું તો ભગવાન છું પુરુષોત્તમ નારાયણ છું એવા સદગુરુ તો આ ગુણાતીતાનંદ સ્વામી છે એ અમારે રહેવાનું અક્ષરધામ છે આ વાત મહારાજે એ પરમહંસોને સંતોને બધાને કરી રાઠોડ ધાધલ તો પોતે ત્યાં સ્વયં પ્રત્યક્ષ બિરાજમાન હતા જ અને એ રાઠોડ ધાધલે પછી સારંગપુર ગામના જ બે હરિભક્ત જસાગોર અને નાગજી શેઠ એ લોકોને પોતે વાત કરેલી કે મને મહારાજે પોતે આ વાત કરી હતી અને મહારાજે આ રીતે ગુણાતીતાનંદ સ્વાઈનો મહિમા કયો હતો અહીંયા જ આવો ઉત્સવ થયો હતો એ બધી વાત રાઠોડ દાદલે આ જસાગોર અને નાગજી શેઠને કરી હતી અને એના થકી શાસ્ત્રીજી મહારાજે પણ આ વાત ખરી કરી ચોક્કસ કરી કે નહીં શ્રીજી મહારાજે સ્વયં પોતે જ સ્વામીનો આવો મહિમા કયો કે મહારાજ કે ગુણાતીતાનંદ સ્વામી એ જ અક્ષરધામ પોતે સ્વયં છે એ જ અક્ષર બ્રહ્મનો અવતાર છે આ વાત સ્પષ્ટપણે મહારાજે પોતે આવી ઓળખાણ આપેલી પંચાણાની અંદર મહારાજ પોતે બિરાજમાન હતા અને એ વખતે બધા હરિભક્તો ત્યાં પધારેલા એમાં વંથલીના કલ્યાણભાઈ એ પણ ત્યાં પોતે આવ્યા હતા મહારાજ સાથે ખૂબ પ્રેમથી જોડાયેલા એટલે મહારાજે સેજે કલ્યાણભાઈને પૂછ્યું કલ્યાણભાઈ આ ગુણાતીતાનંદ સ્વામીને ઓળખો છો એટલે હરિભક્ત હતા એટલે સેજે સંતોનો મહિમા તો હોય એટલે એમણે કહ્યું કે હા સ્વામી આ હા મહારાજ ગુણાતીતાનંદ સ્વામી બહુ જ તપસ્વી છે ત્યાગી છે અને ખૂબ જ ભક્તિભાવવાળા છે મહારાજ કે એમ નહીં એ તો તમે ગુણ કયા વાત સાચી પણ આ ગુણાતીતાનંદ સ્વામી અમારે રહેવાનું અક્ષરધામ છે આ કલ્યાણભાઈના દીકરા જે દેવજીભાઈ એમણે પોતાના પિતા થકી આ વાત સાંભળેલી કલ્યાણભાઈએ દેવજીભાઈને આ વાત કરી હતી કે મને મહારાજે સ્વયં શ્રીમુખે કહ્યું છે કે ગુણાતીતાનંદ સ્વામી અમારે રહેવાનું અક્ષરધામ છે એ સ્વયં અક્ષર બ્રહ્મ છે અને દેવજીભાઈ થકી શાસ્ત્રીજી મહારાજે એ વાત સાંભળી હતી અને એ વાત પોતે ખરી કરી હતી તો જો આવા બધા પ્રસંગો આપણે જોઈએ છીએ ગઢપુરની અંદર મહારાજ અક્ષરોડીમાં બિરાજમાન હતા અને ગુણાતીતાનંદ સ્વામીને બધા પરમહંસો ત્યાં આગળ મહારાજના દર્શન માટે આવેલા અને એ વખતે તો પરમોસવના ઉતારા ઘેલા કાંઠે હતા ત્યાં ઘેલા ખાતે ત્યાં આગળ ઘેલા નદીમાં સ્નાન કરી લે ત્યાં જ પૂજા પાઠ કરીને પછી દરબાર ગઢમાં આવે ને મહારાજના દર્શન કથા વાર્તાનો લાભ લે તો ત્યાં મહારાજ તો ગઢપુરમાં અક્ષરોડીમાં બિરાજમાન હતા અને સ્વામી પોતે કૃપાનંદ સ્વામીની સાથે ત્યાં આગળ ઘેલામાં ખડખડિયા જે ત્યાં વહેતો છે અત્યારે તો ત્યાં આગળ સુંદર મજાનો ઘાટ થઈ ગયો છે તો ત્યાં આગળ સ્વામી પોતે સ્નાન કરવા ગયા હતા એ પોતે સ્નાન કરતા હતા એમાં એમનો પગ ફસાઈ ગયો ખડખડિયાની અંદર એકદમ સાંકડો પથ્થરનો એવો ખડખડિયો વે એ એવો જગ્યા છે આપે એના દર્શન કરેલા આ તો એમાં સ્વામીનો પગ એમાં ફસાઈ ગયો એટલે મહારાજ એકદમ ત્યાં બોલ્યા હં હં ધીરે ધીરે કાઢો પગ એટલે બ્રહ્માનંદ સ્વામી બાજુમાં બેઠા હતા કે મહારાજા કોને વાત કરી રહ્યા છે કે મહારાજ તમે કોને કહો છો ત્યાં તો મહારાજ કહે કે અરે અરે અમારો આ પગ કાઢો નહીં ભાંગી જશે એટલે મૂળજી બ્રહ્મચારી બાજુમાં સેવક બેઠા હતા એકદમ ઊભા થઈને દોડીને ત્યાં ગયા અરે સ્વામી અરે મહારાજ તમે તો અહીંયા બેઠા છો ઢોલિયા ઉપર બેઠા છો આમાં ક્યાં પગ ફસાઈ જવાની વાત છે ત્યારે આગળ એકદમ મહારાજ કહે કે અમારું રહેવાનું ધામ ગુણાતીતાનંદ સ્વામી એનો પગ આ ખડખડિયામાં ફસાઈ ગયો છે એ માંડ ધીરે રીતે બહાર નીકળ્યો હાશ હવે અમને નિરાત થઈ તો આવું જો મહારાજને સ્વામી સાથેની જે એકતા અને પોતાનો આવો જે મહિમા અક્ષર બ્રહ્મનો ગુણાતીતાનંદ સ્વામીનો એ મહારાજ પોતે આવી રીતે વારંવાર પોતે કહેતા મહારાજ પોતે વડતાલમાં બિરાજમાન હતા અને વડતાલની અંદર એક વખત મહારાજ પોતે દસ બહારથી આવ્યા અને એ વખતે બરાબર ગુણાતીતાનંદ સ્વામી એ પણ મહારાજની સાથે હતા ત્યારે પ્રસંગ એવો બનેલો કે બધા ઘણા બી સંતો બીમાર પડેલા બધા બીમાર સંતો પડ્યા હોય તેમની ગોદડીઓ બધી એ જૂની થઈ હોય ને મેલી થઈ હોય તો હવે એને સાફ કરવાની ધોવાની જરૂર પડી હવે કરે કોણ તો ગુણાતીતાનંદ સ્વામી તો અનાદિના સેવક એ તરત ભગવાન મહિમાની મૂર્તિમાન સ્વરૂપ એટલે તરત એ પોતા પરમહંશુની આ માંદા સંતોની ગોદડીઓ બધી એમણે લીધી અઢાર સંતો બીમાર હતા એ બધા સંતોની ગોદડીઓ લીધી અને પોતે ધોવા ગયા અને ધોઈને પછી પોતે આવ્યા અને અઢાર ગોદડીઓ પોતાના ખભે રાખેલી અને ત્યાં આગળ હનુમાનવાળા દરવાજે ત્યાં આગળ બસ સ્વામી પોતે આવ્યા ખભે ગોદડીઓ હતી અને સામે મહારાજ બરોબર આવ્યા ને મહારાજે જોયું તો મહારાજ કહો હો અમારે મને આ ગોદડીઓનો ભાર લાગે છે હં અહીંથી હટાવો હટાવો એટલે કે મહારાજ તમારી ઉપર ક્યાં છે અરે પણ આ ગુણાતીતાન સ્વામી ઉપર છે એ અમારે રહેવાનું અક્ષરધામ છે કે એની ઉપરનો જે ભાર એ ભાર અમને અમને લાગે છે તરત જ સ્વામીના ખભા પરથી બધી ગોદડીઓ બીજા પાર્ષદોએ લઈ લીધી અને પછી ત્યાં આગળ બ્રહ્માનંદ સ્વામી પણ સાથે હતા ત્યારે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમે આ સાધુને ઓળખો છો તો બ્રહ્માનંદ સ્વામી કે હા બહુ સારા કીર્તનો ગાય છે તપસ્વી છે સેવા કરે છે મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી આ તો બધા તમે ઉપરલા ગુણ કયા હં પણ આ સાધુ સાણસામાં જેમ સાપ પકડે અને એમાંથી છટકી ન શકે એવી જ રીતે એણે અમારી મૂર્તિ ત્રણેય અવસ્થામાં ધારી રાખી છે અમને ક્ષણ માત્ર પણ એ છોડતા નથી આ એમની મોટપ છે આ ગુણાતીતાનંદ સ્વામી અમારા અનાદિના સેવક છે અક્ષર બ્રહ્મ છે અત્યારે અમારી પાસે જેમ લાખો માણસો ફરે છે એમ ભવિષ્યમાં એમની વાસ એમની વાસે પણ હજારો માણસો ફરશે એવો મહિમા મહારાજ એ વખતે બ્રહ્માનંદ સ્વામીને પણ પોતે સ્વયં પોતે વડતાલમાં પોતે કહ્યો હતો ત્યાર પછીનો આ પ્રસંગ પણ બહુ જાણીતો છે કે જૂનાગઢની અંદર ઝીણાભાઈ પંચાળાના એમણે પોતાનો દરબાર એની જે જગ્યા એ મંદિર કરવા માટે મહારાજના ચરણોમાં ભેટ આપી અને ત્યાં આગળ મહારાજે ત્યાં આગળ મંદિર કર્યું અને ત્યાં જૂનાગઢમાં જ્યારે પ્રતિષ્ઠા કરી એ મંદિરની પ્રતિષ્ઠા કરી ત્યારે એ વખતે શ્રીજી મહારાજ ત્યાં હતા અને એ વખતે કુરજી દવે એ જે પીપલાણાના હરિભક્ત એ પોતે ત્યાં આવેલા અને પોતે રામાનંદ સ્વામીના ભક્ત હતા અને પૂર્વનો પ્રસંગ એવો છે કે જ્યારે રામાનંદ સ્વામી ભુજ હતા અને કચ્છમાંથી પોતે અહીંયા પીપળાણા પધારવાના હતા ને આપણે જાણીએ છીએ નીલકંઠવરણી એ વખતે લોજની અંદર ત્યાં રામાનંદ સ્વામીના આશ્રમમાં પોતે રોકાયા હતા અને રામાનંદ સ્વાઈના દર્શન માટે જ રોકાયા હતા કે રામાનંદ સ્વામી આવે તો હું દર્શન કરું અને પછી હું આગળ જાઉં એવો વિચાર નીલકંઠમણીના મનમાં હતો અને આપણે જાણીએ છીએ નીલકંઠવણીએ પણ પત્ર લખીને મોકલેલો રામાનંદ સ્વામી ઉપર કે આપ અહીંયા પધારોને અમને દર્શન આપો તો કુરજી દવે જ્યારે કચ્છમાંથી પાછા આવ્યા ને એમણે સમાચાર આપ્યા કે બસ હવે રામાનંદ સ્વામી ત્યાં કચ્છમાંથી પીપળાણા પધારવાના છે ને આપણે બધા અહીંથી લોજથી ત્યાં પીપળાણા જવાનું છે આવા સારા સમાચાર આવ્યા એટલે બધા સંતો ખૂબ રાજી થઈ ગયા કે હો હવે ગુરુના દર્શન થશે રામાનંદ સ્વામી સ્વયં પોતે પધારી રહ્યા છે એટલે બધા કંઈને ને કંઈક વસ્તુ આ કુરજી દવે એ તો બ્રાહ્મણ એટલે તરત એમને કંઈક ને કંઈક બધા ભેટ આપવા મળ્યા કોઈ ખેસ આપે કે બીજી કંઈ વસ્તુ આપે એ બધી બધા ભેટ આપવા માંડ્યા વધામણાના કે લો તમે બહુ સારા સમાચાર આપ્યા તો આ વધામણીની ભેટ એ વખતે મણી પોતે ત્યાં હતા એમને પણ આ સમાચાર આપ્યા એ પણ બહુ રાજી થયા તો એમણે એમને કહ્યું હતું એ વખતે કે અમારી પાસે તો બીજું કંઈ છે નહીં પણ અમે તમને અમારું અક્ષરધામ આપીશું એટલે કુરજી દવેને થયું કે આ શું અક્ષરધામ આપવાની વાત કરીએ શું અક્ષરધામ એ વખતે એ કંઈ સમજ્યા નહીં પણ જ્યારે અહીંયા જૂનાગઢમાં પ્રતિષ્ઠા થઈ અને એ વખતે કુરજી દવે પણ ત્યાં હાજર હતા અને ત્યારે મહારાજે કુરજી દવેને બોલાવ્યા કે કુરજી દવે તમને યાદ છે તમે આ રામાનંદ સ્વામીના સમાચાર લઈ આવ્યા ત્યારે અમે તમને કહ્યું હતું રાજી થઈને કે અમે તમને અમારું અક્ષરધામ ભેટ આપીશું તો જો આ ગુણાતીતાનંદ સ્વામી છે એ અમારું અક્ષરધામ છે રહેવાનું અક્ષરધામ છે એ અમે તમને આ સૌરાષ્ટ્ર દેશના ભક્તોને ભેટ આપીએ છીએ આ મારું અક્ષરધામ છે એમાં તમે જોડાશો તો તમે પણ અક્ષરધામ પામશો અને અમને પામશો આ મહિમા મહારાજે કુરજી દવેને ત્યાં આગળ જુનાગઢની પ્રતિષ્ઠા વખતે પોતે વાત કરી અને પોતે કહ્યું કે સૌરઠ દેશના સત્સંગીઓને અમે બહુ યથાર્થ સુખ આપી શક્યા નથી મહારાજનું બધું પડતું વિચરણ કચ્છમાં ચરોતરમાં અને અહીંયા આગળ કાઠિયાવાડમાં વિશેષ થયું છે સૌરઠ દેશમાં ઓછું થયું છે એટલે મહારાજે પોતે સેજે કહ્યું કે સોરઠ દેશના સત્સંગીઓને અમે યથાર્થ સુખ આપી શક્યા નથી તેથી અમારું સર્વસ્વ એવું આજે અક્ષરધામ એ આજે અમે સોરઠ દેશના સત્સંગીઓને કૃષ્ણાર્પણ કરીએ છીએ એમ કહીને મહારાજે ગુણાતીતાનંદ સ્વાઈનો આવો અલૌકિક મહિમા પોતે કહ્યો હતો જ્યારે જૂનાગઢ મંદિરનું મંદિર નિર્માણ થતું હતું ત્યારે જૂનાગઢના નવાબે પણ મહારાજને કહ્યું હતું કે મહારાજ તમે અહીંયા મંદિર કરો છો પણ તમે રહેજો અને તમે ન રહો તો તમારા જેવા ફકીર રાખજો એવી વાત નવાબે પોતે કરી હતી ત્યારે મહારાજે નવાબને પણ આ પ્રતિષ્ઠા વખતે પોતે વાત કરી દેખો કે હમસરીખા ફકીર એ આ ગુણાતીતાનંદ સ્વામી છે અમારું રહેવાનું અક્ષરધામ છે એ અમારું જ સ્વરૂપ છે એને અમે અહીંયા રાખીએ છીએ તો એના દર્શનને સમાગમ કરશો એમ નવાબને પણ પોતે મહારાજે જ પોતે સ્વમુખે આવી ઓળખાણ આપી સંમત અઢારસો ને પંચ્યાસીની સાલમાં શ્રાવણની પૂર્ણિમા રક્ષાબંધનનો દિવસ મહારાજ પોતે અક્ષરવઢીમાં બિરાજમાન હતા ને આપણે જાણીએ છીએ મહારાજે પછી ગુણાતીતાનંદ સ્વામીને જૂનાગઢ મંદિરના મહંત નિમ્યા હતા અને ગુણાતીતાનંદ સ્વામી પછી જૂનાગઢથી મહારાજના દર્શને અહીંયા ગઢપુર આવ્યા હવે તો મહારાજ પોતે અક્ષરોડીમાં બિરાજમાન હતા સાથે એમના સેવક પત્રલેખનમાં જે હંમેશા સાથે રહેતા સુખમુનિ એ પોતે સાથે બિરાજમાન હતા અને આ તો જૂનાગઢ મંદિરના મહંત ગુણાતીતાનંદ સ્વામી એ પોતે આવ્યા એટલે સે જે મહંત છે એને આદર આપવો જોઈએ એટલે જેવા ગુણાતીતાનંદ સ્વામી આવ્યા અક્ષરોડીમાં એટલે શુકાનંદ સ્વામી ઊભા થઈ ગયા શુકાનંદ સ્વામી ઊભા થયા અને કહ્યું કે કંઈક આસન લાવીને આપું જેથી ગુણાતીતાનંદ સ્વામી એની ઉપર બેસે એટલે મહારાજે કહ્યું શુકાનંદ સ્વામીને પૂછ્યું કે શુકાનંદ સ્વામી કેમ ઊભા થયા સુખ શોધો છો કે શુકાનંદ સ્વામીએ મહારાજને કહ્યું કે મહારાજ આ ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢ મંદિરના મંત એ પોતે સ્વયં પધાર્યા છે એના માટે આસન શોધું છું તો મહારાજ કહે કે એમની મોટપ આસનથી નથી અમારી મોટપ જેમ અનાદિકાળથી છે અનાદિની છે એમાં ગુણાતીતાનંદ સ્વામીની મોટપ પણ અનાદિની છે એ અનાદિ અક્ષરધામ સ્વયં છે અમારે રહેવાનું ધામ છે અક્ષર બ્રહ્મ સાક્ષાત છે એ મહિમા શ્રીજી મહારાજે શુકાનંદ સ્વામીને પોતે સ્વમુખે કહેલો તો જો આવી રીતે મહારાજ જ્યારે જ્યારે આવા પ્રસંગો બનતા ત્યારે હંમેશા પોતે આ સ્વામીનો આવો મહિમા એ પોતે કહેતા જેથી બધાને સ્વામીનું આવું સાચું સ્વરૂપ ઓળખાય જૂનાગઢમાં સ્વામી એક વખત પોતે બિરાજમાન હતા અને ઠંડીના દિવસો હતા અને ઠંડીની અંદર પોતે સગડી રાખીને તાપતા હતા એ પોતે ગરમી આવે એટલા માટે એકદમ તાપ વધી ગયો સગડીનો અને ગુણાતીતાન સ્વામીને એકદમ ગરમી ગરમી થઈ ગઈ મહારાજ આ બાજુ જૂનાગઢમાં બિરા ગઢપુરમાં બિરાજમાન હતા અક્ષરોડીમાં બિરાજમાન હતા અને એકદમ એમને પણ ગરમી લાગી ગઈ તરત એકદમ બોલવા લાગ્યા ઓ મને બહુ ગરમી થાય છે ટાઢા પાણી લાવો મારે સ્નાન કરવા છે અમારે સ્નાન કરવા છે તો મોટી બાત ત્યાં સેવા માતાને કહ્યું કે મહારાજ તમે તો અહીંયા અક્ષરોડીમાં છો અહીંયા કંઈ જ ગરમી નથી અહીંયા તો તમે અહીંયા આગળ અક્ષરોડીમાં ઢોલિયા પર બિરાજમાન છો અહીંયા ક્યાં ગરમી છે ત્યારે મહારાજ કે અમારા શરીર તપી ગયા છે જુનાગઢની અંદર અમારું રહેવાનું જે અક્ષરધામ ગુણાતીતાનંદ સ્વામી એમને ગરમી લાગી ગઈ છે તમને અમને ઠંડા પાણી લાવી આપો અને પછી તો ઠંડુ પાણી મંગાવ્યું મહારાજે સ્નાન કર્યું મહારાજ કે હાશ હવે અમને નિરાત થઈ તો જો ગુણાતીતાનંદ સ્વામી સાથેની આવી એમની એકાત્મતા એકરૂપતા એ પણ મહારાજ પોતે વારંવાર આવી રીતે બતાવતા અને એ બાને પણ એ વખતે એમણે આવી રીતે મહિમા પોતે કયો હતો મહારાજ એક બધો કાર્યાણીમાં માચા ખાચાના દરબારમાં બિરાજમાન હતા અને ત્યાં એકદમ પોતે અચાનક ઝપકીને જાગ્યા હા એકદમ બોલીને હાથ ઊંચો કર્યો એટલે તરત જ સેવક હતા એ જાગી ગયા કે મહારાજ શું છે તમે કેમ હાથ ઊંચો કર્યો કેમ ઝપકીને જાગી ગયા મહારાજ કે અમારું ધામ ગુણાતીતાનંદ સ્વામી એ પોતે વંથલી જાય છે ને એમને ઠેસ વાગી એમને ટેકો આપવા માટે મારો આ હાથ મેં અદ્ધર કર્યો છે તો જો આવી રીતે વારંવાર પ્રસંગોપાત મહારાજ પોતે આ બધો મહિમા કહેતા એક વખત મહારાજે બધા પરમહંસોને ભેગા કર્યા અને કહ્યું કે બધા પોતપોતાની સામર્થ્ય કહો પોતાની સામર્થ્ય જે હોય એ બધા વર્ણન કરો ત્યારે બધા પરમહંસો પણ પોતાની સામર્થ્ય કહેવાય કોઈ તત્પરતો ના થાય એવો એવા કોઈ અભિમાની તો કોઈ હતા જ નહીં બધા જ પોતે જાણતા હતા મહારાજનો મહિમા જાણે દાસભાવ દરેકના અંતરમાં હતો મુક્તાનંદ સ્વામી હાથ જોડીને કહ્યું કે મહારાજ આપ કહો છો આપના પ્રતાપે હં આપના પ્રતાપે ગમે તેવો માણસ હોય માર માર કરતો આવતો હોય અતિશય ક્રોધી થઈ ગયો અને મારવા તત્પર થઈ ગયો હોય તો પણ આપના પ્રતાપે એ એને સહેજે હું શાંત પમાડી શાંતિ પમાડી દઉં અને એને શાંત થઈ જાય એવો આપના પ્રતાપે એવી સામર્થ્ય છે એમ મુક્તાનંદ સ્વામીએ વાત કરી બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આપના પ્રતાપે ગમે તેવો મોટો કવિ આવી જાય રસ અલંકારનો જાણકાર હોય કાવ્ય બનાવવામાં પણ બહુ નિષ્ણાત હોય તો પણ કે મારી સાથે કાવ્ય બનાવવામાં એ પહોંચી શકે નહીં નિત્યાનંદ સ્વામીએ કહું કે મહારાજ આપના પ્રતાપે બ્રહ્મા જેવો પંડિત આવે તો પણ એ મને જીતી શકે નહીં એની સાથે હું શાસ્ત્રાર્થ કરી શકું ગોપાલનંદ સ્વામી કે કે મહારાજ આપના પ્રતાપે સમગ્ર બ્રહ્માના નાડી પ્રાણ હું ખેંચી લઉં અને બધાને સ્થિર કરી દઉં આ બધી વાત કરી ત્યારે બ્રહ્માનંદ સ્વામી એ તો આમ પાછા રમુજી ખરા ને બાજુમાં ગુણાતિતતાનંદ સાંઈ બેઠા હતા એ કંઈ બોલ્યા નહીં એમણે બ્રહ્માનંદ સ્વામીએ ગુણાતિતતાનંદ સાંઈને કહ્યું કે સ્વામી તમારો મહિમા શું છે તમારી સામર્થ્ય શું છે મારા તો તમારા બહુ વખાણ કરે છે તો તમે તો કહો ત્યાં મહારાજ જ સીધું બોલવા લાગ્યા ગુણાતીતાન સાંઈને કહેવાનું જ ન રહ્યું મહારાજ કહે એમની સામર્થ્ય તો અપાર છે એ અમારે રહેવાનું અક્ષરધામ છે અત્યારે નહીં જણાય પણ જ્યારે અમે નહીં હોઈએ ત્યારે તમને એની સામર્થ્ય જણાશે અને જેમ અમારી પાસે લાખો માણસો ફરે છે એમ એમની પાસે પણ લાખો માણસો ફરશે એનામાં ખેંચાશે એ તમે બધા આગળ ભવિષ્યમાં જોશો તો જો આ રીતે બધી વાત મહારાજે કરી અઢારસો ને ત્યાંશીમાં પ્રબોધીની એકાદશી હતી ગઢપુરની અંદર અને મહારાજે બધાને પંચવર્તમાનના નિયમની વાત કરી અને પછી કહું કે બધા એકબીજાના જામીન થાવ તો બધા સંતો એકબીજાના જામીન થયા કે નહીં આમ હું આનો જામીન થવું છું આ પંચવર્તમાન યથાર્થ પાડશે ત્યારે એ વખતે પણ બ્રહ્માનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમારા જામીન કોણ એ વખતે મહારાજે તરત જ બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે બ્રહ્માનંદ સ્વામી એમના તો અમે નિરંતરના જામીન છીએ તો જો આવું વારંવાર મહારાજે સ્વમુખે પોતે જ ગુણાતીતાનંદ સ્વામીનો આવો મહિમા કયો છે આવું પોતાનું રહેવાનું અક્ષરધામ છે એ વાત પોતે કરી છે અને આપે જાણીએ છીએ કે જ્યારે મહારાજે પોતે દિવ્ય લીલા પોતાની આ લીલા લીલા સંકેલી લીધી અને પોતે આ દિવ્ય દેહનો ત્યાગ કરીને અક્ષરધામ વાસી થયા અને એ વખતે બધા પરમહંસો હરિભક્તો બધા ગઢપુર પોતે આવેલા અને પછી મહારાજના એ દિવ્ય વિગ્રહનો અગ્નિસંસ્કાર કર્યા ત્યાં લક્ષ્મીવાડીની અંદર અને પછી ગુણાતીતાનંદ સ્વામી પોતે બહિરભૂમિ જતા હતા અને એ વખતે એમને વિચાર આવ્યો કે આ જે લીલી ધ્રો છે એનું જીવન જળ છે આપણું જીવન તો મહારાજ એ ગયા તરત જ ગુણાતીતાન સ્વાયની મૂર્છા આવી ગઈ મહારાજ પોતે ત્યાં પ્રગટ થયા અને એમણે કહ્યું કે હું ક્યાં ગયો છું હું તો તમારામાં અખંડ રહ્યો છું અખંડ રહ્યો છું અખંડ રહ્યો છું અને આ જ ગુણાતી કહેતા એ રહેવાનું અક્ષરધામ છે મહારાજનું એમાં અખંડ મહારાજ પોતે બિરાજમાન છે અને અક્ષરધામની અંદર પણ પોતે સેવક રૂપે પણ મહારાજ ની સેવામાં ગુણાતીતાનંદ સ્વામી બિરાજમાન છે અહીંયા મૃત પૃથ્વી લોક ઉપર પણ મહારાજની સેવામાં ગુણાતીતાનંદ સ્વામી બિરાજમાન છે અને એ જ ગુણાતીતાનંદ સ્વામી એની દિવ્ય પરંપરા એ ગુણાતીત પરંપરા આજે પણ ચાલુ છે ગુણાતીતાનંદ સ્વામી ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ એ પણ અક્ષરનું આ મૂર્તિમાન સ્વરૂપ આપી સમક્ષ બિરાજમાન છે આપણને એનો યોગ થયો છે તો આપણને આવો મહારાજે આવો યથાર્થ મહિમા સમજાવ્યો છે ગુણાતીત સંતનો મહારાજનો મહિમા ગુણાતીતાનંદ સ્વામી સમજાવે અને ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા મહારાજ સમજાવે છે તો આ બંને સ્વરૂપોનો યથાર્થ મહિમા આપણે સમજી શકીએ આ બંને સ્વરૂપોની પ્રાપ્તિ આપણને સદેહ થઈ છે એ આપણા મોટા ભાગ્ય છે તો આપણે પણ એમના આ પ્રસંગ થકી એમના સમાગમથી આપણે પણ એ ભ્રામ્ય સ્થિતિ પ્રાપ્ત કરીને અક્ષરધામના અધિકારી થઈએ અને અંતરમાં એ મહારાજનું અખંડ સુખ આપણે પ્રાપ્ત કરી શકીએ આજે એમના ચરણોમાં એ જ પ્રાર્થના પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણનો આપણા બહુ આપણા પર ખૂબ જ મોટો ઉપકાર કે તે સ્વયં આ પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે પધાર્યા એની સાથે સાથે તેઓનો આપણા પર મોટો ઉપકાર એ કે અક્ષર બ્રહ્મ તત્વને આ પૃથ્વી ઉપર મૂર્તિમાન સાથે લઈને પધાર્યા અને ગુણાતીતાનંદ સ્વામી રૂપે આપણને તેમની ઓળખાણ પણ કરાવી યદક્ષરમ વેદવિદો વદંતી વેદ અને વેદાંત શાસ્ત્રોની અંદર જેમના મહિમાની વાત કરવામાં આવી છે એવા અક્ષર બ્રહ્મને આ પૃથ્વી ઉપર ભગવાન સ્વામિનારાયણે ઓળખાવ્યા અને જેમના દ્વારા પરબ્રહ્મનું સ્વરૂપ ઓળખી શકાય જેમના થકી જ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરી શકાય એવા સત્પુરુષની ગુણાતીતાને સ્વામી રૂપે ઓળખાણ કરાવી અને અનંતના મોક્ષના દ્વાર કાયમ માટે ઉગાડી દીધા તો ભગવાન સ્વામિનારાયણના આ મહાન ઉપકારને યાદ કરતાં આજના દિવસે આપણે ભગવાન સ્વામિનારાયણે જ પોતાના મુખે જે ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણ કરાવી એના ઐતિહાસિક પ્રસંગો અત્યારે આપણે જાણ્યા પરબ્રહ્મ અને અક્ષર બ્રહ્મ બંને તત્વોની વાત કરતાં પરમપુજે મહંત સ્વામી મહારાજ ઘણી વાર કહે છે કે મહારાજનો મહિમા તો સ્વામી જ સમજાવી શકે અને સ્વામીનો મહિમા તો મહારાજ જ સમજાવી શકે આપણે આપણી બુદ્ધિથી એ ન સમજી શકીએ તો સ્વામિનારાયણ ભગવાને કૃપા કરી અને આપણને એ સ્વરૂપ ઓળખાવ્યું એ આપણા પર ખૂબ જ મોટું એમનું ઋણ છે આવા ઐતિહાસિક પ્રસંગોને રજૂ કરતાં અનેક પ્રમાણભૂત વિગતોની વાત આપણને પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીએ કરી હવે આપણે પરમ પૂજ્ય પરમપૂજ્ય સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે આપણને આશીર્વચનોનો લાભ આપે પરમ પરમપૂજ્ય સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને જય अक्षर पुरुषोत्तम महाराज नि जय गुणातीतान स्वामी महाराज भगत जी महाराज नि जय शास्त्री जी महाराज योग जी महाराज प्रमुख स्वामी महाराज प्रमुख स्वामी महाराज शताब्दी जय સ્વામિનારાયણ ભગવાને પોતે વાત કરી છે કે અનંત કલ્પ વીત્યા તેમાં જો એકવાર સત્સંગ મળ્યો હોત તો જન્મ મરણ રહેવું ના હોત એક કલ્પ એટલે આઠ અબજ ચોસઠ કરોડ વરસ એવા અનંત કલ્પ વીત્યા પણ જો સત્સંગ ના હોય તો જન્મ મરણનો ફેરો મટે નહીં એ અનંતકલ્પના સાક્ષી છે શ્રીજી મહારાજ અનંત કર્મ વીત્યા એ અમને વાત નથી કરતા આપણે તો કરીએ કે અનંતકર્મ વીત્યા ફિલ્મ જોઈએ છે એ તો જોઈને મહારાજે વાત કરી અનંત કર વીત્યા પણ તેમાં જો એક વાર સત્સંગ મળ્યો હોત તો જન્મ રહ્યું ના હોત કેટલી મોટી વાત છે અનંતકર્મ સાક્ષી છે મહારાજ એટલે એવા મહારાજ એવા ભગવાન જે આપણને મળ્યા છે કલ્પની વાત તો રહેવા દઈએ પણ એક કલ્પ લઈએ એક કલ્પમાં આઠ બસ ચોસઠ કરોડ વર્ષ એમાં એક જ કરોડ વર્ષ લઈએ તો એમાં એક કરોડ વર્ષમાં તો બે સતયુગ બે દ્વાપર બે ત્રેતા બે કલયુગ આવી જાય બબ્બે એક જ કરોડ વર્ષમાં હવે આનંદ કલ્પ એને ક્યાં ગણતી રહી એટલે આપણે પણ ભટક્યા છે અનંત કલમથી આપણે ભટક્યા છીએ પણ જો આ શ્રીજી મહારાજ આ જન્મે આપણે આ ચાર પાંચ જન્મથી મહારાજના જોગમાં આવ્યા તો એ કેટલી મોટી વાત છે પાંચ તત્ત્વ છે પાંચ તત્વમાં બ્રહ્મ અને પરબ્રહ્મ એ એકદમ વિલક્ષણ એકદમ નોખા છે અને બીજા બધા જી ઈશ્વર માયા એ તો બધા મહારાજના મહારાજથી નિમાયેલા છે મારા નિયામક છે અને અક્ષર બ્રહ્મ પણ નિયામક છે બ્રહ્મને અને બ્રહ્મ એ બહુ મોટી વાત છે એક જ બ્રહ્મના કેટલી નિહારિકાઓ છે અને નિહારિકાઓ ક્યાં પૃથ્વી આપે પૃથ્વી એક તે આ રીતે આપણે સમજવું જોઈએ કે મહારાજ કેટલા આપણે કૃપા કરી કૃપા કરી નહીં તો આપણે તો ક્યાં પત્તો મારા મહારાજના દર્શને એના આ બીજા બધા લોકમાં દેવલોક ઇન્દ્રલોક એ લોકમાં ફસાઈ ગયા હોત એમાંથી બહાર ના નીકળ્યા હોત એટલે ત્યાં સુખ ચાવી એટલી બધી છે આ લોકમાં આપણે ફસાઈ જઈએ છીએ તો દેવલોક ક્યાં મૂકી પણ આપણે મહારાજ સ્વામી મળ્યા એટલે વધુ થઈ ગયું સ્વામી કહેવું કે જે ગુણાથી જેને નિષ્ઠા થઈ તે સર્વે થઈ રહ્યું છે અને કાંઈ કરવું રહ્યું નથી જો મહારાજ સ્વામી પ્રત્યક્ષ હવે વેદમાં અને બધા શાસ્ત્રમાં તો કેટલું બધું વર્ણન છે કેટલું બધું અને મહારાજા એની પાસે ઊભા હોય તો એને ખબર ન પડે આ આ મહારાજ આ પરબ્રહ્મ મહારાજ એવું બધું થાય પણ હકીકત છે મહારાજ આ લોકમાં આવ્યા અને આ લોકમાં પણ કોઈ જગ્યાએ નહીં રોકે અને ઠેઠ આપણી પાસે આવ્યા છપૈયામાં જેમ લીધું વાનવિચરણ ફરતા ફરતા ગુજરાત કચ્છ કે કાઠિયાવાડ આ ત્રણ જગ્યાએ મારા બહુ વિસરણ હતું પણ એમાં વિચરણભાઈ મહારાજે એકદમ મનુષ્ય ચરિત્ર કર્યા છે તો મહારાજે આપણા જેવા જ થયા અને આપણે જેવી ચેષ્ટા કરી કે અને એમાં બધું ભાવ દેખાડ્યું પણ ટૂંકમાં આપણને તો મહારાજ મળ્યા એ બહુ મોટી વાત છે એ સામાન્ય વસ્તુ સમજતા નહીં ઢીકલા ડીંગળીનું ખેલ નહીં અને રમકડું ના સમજતા મહારાજ પૃથ્વી પર આવ્યા તે કોઈ ઓળખ્યા નહીં એમણે ફન વિચરણમાં મહારાજ ફરતા હતા ઘસાઈ ના જાય આ પરબ્રહ્મનો જીવ કેટલી પણ થાય કોઈ ઓળખ્યા નહીં અને એવું પણ મારા લઈ એવું કામ જ હતું મારાને તો આ લોકમાં આવીને એકાંતિક ધર્મની સ્થાપના કરવાની હતી એ કરી ગયા અને લાખો હજારો એકાંત ભક્તો બનાવ્યા અને આ માર્ગ ચાલુ રાખ્યો શાસ્ત્રીમાં અને યોગીઓ પણ પ્રમુખ પણ આપે ઓળખતા નથી તો મારા અને સ્વામી ક્યાં હાલ છે આપણી પાસે રહ્યા અને આપે કોઈ ઓળખ્યા નહીં અને ઓળખાય નથી એ તો ભ્રમુખ થાય એકાંતિક ભક્ત થાય તારા ઓળખાય અને એવા હજારો હરિભક્તો ભ્રમુખ થયા મારાને ઓળખ્યા બીજું બધું તો આગળ થશે એમ સમાગમ સત્સંગ કરે રાખશો એ આપણે ઓળખાશે એટલે આપણે જે આનિક છે સેવા છે ભક્તિ છે એ કરી રાખો પ્રમાણિકપણે સાચા ભાવથી કરી રાખો તો બધું પામશું સદભાઈ અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રની તૃતીય દિનની સભાની અહીં પૂર્ણાહુતિ થાય છે આવતીકાલે આ જ સમયે આપણને આ સત્રના ચતુર્થ દિનની સભાનો લાભ પ્રાપ્ત થશે સર્વને જય સ્વામિનારાયણ